ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આપણે આજે સ્ટાન્ડર્ડ 8 માટે ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. તો સ્ટાન્ડર્ડ 8 યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ, એમાં પાર્ટ 1 ની અંદર આપણે એક્ટિવિટી 1 અને 2 એ કમ્પ્લીટ કરી, પછી પાર્ટ 2 ની અંદર આપણે 3 અને 4 એક્ટિવિટી કમ્પ્લીટ કરી. આજે પાર્ટ 3 છે આપણો, એટલે આ જ લેશન માટે આપણે ત્રીજી વખત આ વિડીયો બનાવીએ છીએ. તો એના માટે આપણે એક્ટિવિટી 5, 6 અને 7, એટલે જે આપણે બાકી રહી હતી, આજે આપણે કમ્પ્લીટ કરવાના છે, એટલે આખું યુનિટ આપણું કમ્પ્લીટ થઈ જાય. તો ત્રીજા ભાગની અંદર આપણે યુનિટ 5 ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 8. તો તમારી ટેક્સ્ટ બુક સાથે આપજો, જેના દ્વારા તમને ખ્યાલ આવે કે કેવી રીતે તમારે એ રીડ કરવાનું છે અને એક્ટિવિટીને સમજવાની છે. તો જુઓ, લેટ્સ મેક સમ બટર મિલ્ક ફોર યુ. ચાલો આપણે કોઈ બટર મિલ્ક એટલે કે છાશ, તો છાશ તમારા માટે બનાવવાની છે. તો ચાલો આપણે બનાવીએ. યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, એટલે કે તમારા મિત્રો અને તમારું કુટુંબ. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ થિંગ્સ યુ નીડ આર ગિવન બિલો, કે અમુક જે સામગ્રીઓ છે, જેટલી વસ્તુઓ આપણે એ બનાવવા માટે જોઈએ છીએ એટલી સામગ્રી એમાં આપેલી છે. તો એ સામગ્રી છે થિંગ્સ યુ નીડ, કે જેવી તમારી જરૂરિયાત છે એ પ્રમાણેની સામગ્રી ત્યાં તૈયાર છે. આર ગિવન બિલો નીચે જોવા આપેલી છે. યુ વિલ નીડ, તમારી જે જરૂરિયાત હશે. કઈ કઈ વસ્તુ આપી છે? તો કે 200 ગ્રામ્સ કર્ડ, મતલબ કે 200 ગ્રામ જેટલું દહીં લીધેલું છે. સોલ્ટ ટુ ટેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું. આઈસ ક્યુબ્સ, એટલે ક્રસ્ટ કરેલી જે હોય, એટલે જેને સરસ દળીને ભૂકો કરીને હોય એ ટાઈપનું. આઈસ ક્યુબ એટલે કે બરફની જે નાના નાના ટુકડા હોય છે એને ક્યુબ કહેવામાં આવે છે. ક્યુમિન સીડ્સ, એટલે કે જે તમે વઘારની અંદર આપણે રાઈના દાણા અને જીરાના દાણાને જે રાખીએ છીએ એને ક્યુમિન સીડ્સ કહેવાય છે. તો અહીંયા જીરું જે આપણે ઉપયોગ કરીએ છીએ એ ક્યુમિન છે. 2 મિન્ટ લીવ્સ ક્લિયર ઓફ મીડિયમ સાઇઝ, એટલે મિન્ટ એટલે કે ફુદીનો, ફુદીનાના જે પાંદડા છે એ થોડાક તમારે ચોખ્ખા કરીને સરસ મધ્યમ સાઇઝના, બહુ નાના પણ નહીં બહુ મોટા પણ નહીં એવા તમારે લેવાના છે. ઓપ્સ, ધ સ્ટેપ્સ ઓફ ધ રેસીપી હેવ ગોટ મિક્સ્ડ અપ. હવે એ આપણે જોવાનું છે કે જે રેસીપી લખેલી છે ને એ કેવી રીતે છે, એ આપણને કેવી રીતે આપવામાં આવી છે. તો કે મિક્સ્ડ અપ થઈ ગઈ છે, બરાબર વાક્યો ગોઠવેલા નથી એના. અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર ટુ પ્રિપેર ગ્લાસ ઓફ બટર મિલ્ક, એટલે એક ગ્લાસ ભરીને જે છાશ તમારે બનાવવાની છે એની જે રેસીપી લખેલી છે કે એની જે કેવી રીતે બનાવવું એની મેથડ અથવા તો એની પદ્ધતિ લખેલી છે, પણ એના વાક્યો છે ને એ આડાઅવળા થઈ ગયા છે. તો તમારે એને વ્યવસ્થિત રીતે ગોઠવવાના છે. આડાઅવળા વાક્ય હોય કે માની લો કે સીધું એમ લખ્યું હોય કે પાણી નાખી દો, પણ શેમાં પાણી નાખવાનું? તો કે એક ગ્લાસ તમે પાણીનો ભરો, એકની અંદર તમે દહીં લ્યો, એ બધી જે વાત હોય એ પહેલાં આવે છે. તો છેલ્લું વાક્ય હોય પહેલું હોય, ચોથું હોય બીજું હોય, એટલે કે વાક્યો આડાવડા થઈ ગયા છે. મિક્સ્ડ અપ આખી જે રેસીપી છે થઈ ગઈ છે. તો તમારે એને વ્યવસ્થિત અરેન્જ કેવી રીતે કરવાની છે એ આપણે અહીંયા જોવાનું છે. જુઓ, આડાવડા વાક્ય છે, હું બોલું એમ તમારે એમાં પેન્સિલથી ટીક કરતું જવાનું છે. તો અહીંયા જુઓ, છેલ્લે જે વાક્ય આપ્યા છે તમે જોઈ શકો છો, એમાં સૌથી પહેલું વાક્ય બનશે ટેક અ કપ ઓફ કર્ડ. પહેલાં તો તમે એક કપ ભરીને દહીં લેવાનું છે. બીજું વાક્ય છે ચર્ન ધ કર્ડ, મતલબ કે તમે જે મિક્સી વડે અથવા તો હેન્ડ બ્લેન્ડર છે એના વડે એને તમારે એકદમ જેમ આપણે ફીણીએ છીએ એવી રીતે કરવાનું છે, એને બ્લેન્ડર કરવાનું છે. ચર્ન ધ કર્ડ. ત્રીજું વાક્ય છે નાઉ ટેક સમ આઈસ ક્યુબ્સ એન્ડ ક્રસ ધેમ, થોડાક બરફના ટુકડા લેવાના છે, એટલે જે નાની નાની ક્યુબ આપણે ફ્રીઝરમાં મૂકેલી હોય છે, બરાબર, કે જેને નાની નાની ટ્રેની અંદર આપણે નાની નાની ક્યુબ જે જમાવેલી હોય બરફની, તો એને લેવાની છે ને એને પછી ક્રસ કરવાનું છે, એટલે બરફને એકદમ ભૂકો થઈ જાય
એવી રીતે તમારે બનાવવાનું છે. નાવ ટેક સમ આઈસ ક્યુબ્સ એન્ડ ક્રશ ધેમ. તેમને તમે સરસ રીતે ક્રશ કરી લો. ચોથું વાક્ય છે, સૌથી પહેલું વાક્ય છે એ ચોથું બનશે, એડ ક્રશ આઈસ ટુ ધ ચર્ન્ડ કર્ડ્સ એન્ડ ચર્ન ઇટ અગેન. હવે શું કરવાનું છે તો કે જે ક્રશ કરેલા બરફના ટુકડાઓ છે એને એમાં ઉમેરવાના છે દહીંની અંદર, એન્ડ ચર્ન કર્ડ્સ, અને પછી ફરીથી પાછું દહીંને એકદમ તમારે ફીણવાનું છે, એન્ડ ચર્ન ઇટ અગેન, અને ફરીથી તમારે એને પાછું બ્લેન્ડ કરવાનું છે. એના પછીનું પાછું વાક્ય છે, જુઓ નીચે, આફ્ટર ધ સેકન્ડ ચર્નિંગ, એટલે તમે બીજી વખત જ્યારે એને ક્રશ કરો છો, એડ સોલ્ટ એન્ડ ક્યુમિન પાવડર ટુ ટેસ્ટ, એટલે તમારે એમાં જીરાનો પાવડર હોય છે, શેકેલું જીરું પણ હોય અને કાચું પણ તમે લઈ શકો, એનો પાવડર કરેલો હોય જીરાનો ઘી અને થોડુંક મીઠું એની અંદર તમારે સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે. છઠ્ઠું વાક્ય છે, ફાઇનલી પ્યોર ધીસ ઇન્ટુ ધ ગ્લાસ, અને પછી તમારે એક ગ્લાસની અંદર એને સરસ રીતે ભરવાનું છે અથવા તો સર્વ કરવાનું છે. સાતમું વાક્ય છે, સર્વ વિથ ટુ મિન્ટ લીવ્સ ઓન ધ બટર મિલ્ક, અને પછી તમારે આ જે છાશ છે એને તમારે સર્વ કરવાની, એટલે કે તમે સારી રીતે એને પીરસો છો જ્યારે કોઈને પીવા માટે, ત્યારે એની અંદર બે પાંદડા છે એ ફુદીનાના ઉપર સરસ ડેકોરેટ કરીને પછી છાશને તમારે સર્વ કરવાની હોય છે. બરાબર, તો આવી રીતે એકથી સાત વાક્ય તમારે વ્યવસ્થિત રીતે એને પકવવાના છે, ત્યારે આખી બટર મિલ્કની જે રેસીપી છે એ તૈયાર થઈ જશે. એટલે કર્ડ એટલે દહીં અને બટર મિલ્ક એટલે એમાંથી બનતી છાશ. તો આવી રીતે આપણે સરસ રીતે આ વાક્યોને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તમે પણ પેન્સિલથી એ વાક્યોના નંબર આપતા જજો જેવી રીતે આપણે બોલ્યા એ રીતે. એના પછીની છઠ્ઠી એક્ટિવિટી છે, રીડ ધ ગીવન ડિટેલ્સ ઓફ ભાવિન એન્ડ અલ્પા. ભાવિન અને અલ્પા છે બરાબર, એની કંઈક પણ માહિતી આપેલી છે તો એ તમે વાંચો. શું આપી છે તો કે ભાવિન ઇઝ 20 યર્સ ઓલ્ડ, હિઝ હાઇટ ઇઝ 164 સેન્ટીમીટર એન્ડ હિઝ વેઇટ ઇઝ 65 કેજી. એટલે કે એની જે હાઇટ છે 164 સેન્ટીમીટર છે અને એનું વજન છે એ 65 કિલોગ્રામ થાય છે. ધ લેન્થ ઓફ હિઝ હેર ઇઝ 35 સેન્ટીમીટર અને એના જે વાળ છે બરાબર એની જે લંબાઈ છે, ધ લેન્થ ઓફ હિઝ હેર ઇઝ 35 સેન્ટીમીટર, 35 સેન્ટીમીટર એના વાળની લંબાઈ છે. હિઝ ફેમિલી હેઝ 4 મેમ્બર્સ, તેના કુટુંબના 4 સભ્યો છે, મતલબ 4 સભ્યો તે ધરાવે છે. હી હેઝ 12 ફ્રેન્ડ્સ, તેને 12 મિત્રો છે. મતલબ કે અહીંયા હેઝ એટલે પાસે, હું એક વખતમાં ગ્રામરમાં આપણે એ પણ સમજ્યા હતા કે આપણે જે રૂપ બનાવીએ છીએ બરાબર એક વચનની અંદર, તો કે આઈ હેવ બરાબર એક વચન એટલે કે સિંગ્યુલર, આ એક વચન છે તો એમાં આઈ હેવ આપણે કરીએ છીએ બરાબર. પછી એનું જ્યારે બહુવચન કરશું એટલે કે પ્લુરલ બરાબર, તો એની અંદર આપણે શું કરીએ છીએ બહુવચનમાં, તો કે વી હેવ બરાબર. આ કયો છે તો કે પહેલો પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન. પછી થાય બીજો પુરુષ આપણે લઈએ છીએ, બીજો પુરુષ, તો એમાં આઈ બદલે શું આવશે તો કે અહીંયા યુ આવશે, કારણ કે પહેલો પુરુષ એટલે આઈ, બીજો પુરુષ એટલે કે યુ, તો એ તમે જુઓ છો તો કે યુ હેવ. એવી જ રીતે બહુવચનની અંદર પણ તમારે યુ હેવ જ યુઝ કરવાનું છે. પછી આવે છે ત્રીજો પુરુષ બરાબર, તો એની અંદર હું, પેલો પુરુષ હોય તો હું, બીજો પુરુષ હોય તો તું, અને ત્રીજો પુરુષ એટલે કે તે, તો તેના માટે આપણે હી પછી સી એન્ડ ઇટનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એની સાથે આપણે ત્રણેયની અંદર હેઝનો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા પણ હેઝ આવે, અહીંયા પણ હેઝ, અને ઇટની સાથે પણ હેઝનો ઉપયોગ થાય ત્યારે કે ત્રીજા પુરુષ એક વચન માટે, અને એ ત્રણેયનું જ્યારે બહુવચન થાય ત્યારે પાછું મૂળ ક્રિયા પછી આવે ધ્યે હેવ, તેઓની પાસે છે. તો આ જે રૂપ છે તમારા, આનો મતલબ છે કે પાસે હોવું, શું થાય પાસે હોવું, પણ એક અર્થમાં મારી પાસે એક પેન છે તો આઈ હેવ અ પેન, મારી પાસે રમકડાઓ છે તો વી હેવ
टॉयस मारी पास रमकड़ाओ है तो ये पास होनिवार्य है पर जो जैसे बीजो मीनिंग आप लीए ने टू हेव नो तो शू थे के धराव एवं मतलब थे धराव એટલે હું છે એ કોઈ પણ વસ્તુ ધરાવું છું બરાબર તો કે આઈ હેવ અ સ્વીટ ફેમિલી મારી પાસે સારું એક કુટુંબ છે બરાબર પછી આઈ હેવ વન સિસ્ટર એન્ડ વન બ્રધર મારી એક ભાઈ અને એક બહેન છે અથવા તો હું એક ભાઈ અને એક બહેન ધરાવું છું આઈ હેવ ટુ ચિલ્ડ્રન મારે બે બાળકો છે તો હું બે બાળકો ધરાવું છું તો એના માટે પણ હેવ કે હેઝનો ઉપયોગ કરવામાં આવે છે તો એ ખાસ આપણે ધ્યાનમાં રાખશું કે માત્ર પાસે હોવું એના માટે હેવેઝનો યુઝ થાય એવી જ રીતે મને છે અથવા તો મારી પાસે હું ધરાવું છું એના માટે પણ હેવનો ઉપયોગ કરવામાં આવે છે તો એ ગ્રામેટિકલ જે થિંગ્સ છે એ પણ આપણે ધ્યાનમાં રાખશું તો હિઝ ફેમિલી હેઝ ફોર મેમ્બર્સ તો અહીંયા હેઝ એટલે પાસે છે એમ નહીં બરાબર પણ એ ચાર સભ્યો ધરાવે છે તેનું કુટુંબ ચાર સભ્યો ધરાવે છે હી હેઝ 12 ફ્રેન્ડ્સ તેને તે કેટલા મિત્રો ધરાવે છે તો કે તેને 12 મિત્રો છે તેને 12 મિત્રો છે અથવા તો 12 મિત્રો ધરાવે છે બીજો પેરેગ્રાફ અલ્પા ઇઝ 19 યર્સ ઓલ્ડ એટલે 19 વર્ષની એ અલ્પા છે અહીંયા ઓલ્ડ એટલે વૃદ્ધની વાત નથી પણ કોઈ પણની જ્યારે એજની વાત કરવામાં આવે છે ત્યારે આપણે ઓલ્ડ એવો શબ્દ લગાડીએ છીએ આઈ હેવ 20 યર્સ ઓલ્ડ આઈ એમ પછી આઈ એમ 90 યર્સ ઓલ્ડ અથવા હી ઇઝ 90 યર્સ ઓલ્ડ તો એના માટે અલ્પા ઇઝ 19 યર્સ ઓલ્ડ એટલે એ 19 વર્ષની છે હર હાઈટ is 162 centimeter and her weight is 55 kg એટલે 162 મીટર તેની હાઈટ છે તેની ઊંચાઈ ધરાવે છે અને તેનું વજન છે એ 55 કિલોગ્રામ જેટલું એનું વજન છે અહીંયા ધ લેન્થ ઓફ હર હેર ઇઝ 65 સેન્ટીમીટર એટલે તેના વાળની લંબાઈ છે એ 65 સેન્ટીમીટરની છે ફેમિલી હેઝ હર ફેમિલી હેઝ 5 મેમ્બર્સ અને તેણીના જે કુટુંબમાં કેટલા સભ્યો છે તો કે 5 સભ્યો છે અથવા તો 5 સભ્યો તેણીના કુટુંબ તેણી ધરાવે છે સી હેઝ 12 ફ્રેન્ડ્સ તેને પણ 12 મિત્રો છે મતલબ તેણીને પણ 12 મિત્રો છે આ એ પાર્ટ આપણે કમ્પ્લીટ કર્યો એમાં વ્યવસ્થિત આપણે ભાવિન અને અલ્પાની હાઇટ વેઇટ અને એના હેરની જે લેન્થ છે એ આપણે જોઈ બરાબર અને કેટલા મિત્રો ધરાવે છે અને કેટલા કુટુંબના મેમ્બર્સ છે એ મેટર આપણે જોઈ નાવ કમ્પેર બોથ એઝ શું કરશું આપણે એની કમ્પેરિઝન કરવાની છે એટલે કે સરખામણી જે આપણે ગ્રામરની અંદર એક આખો ટોપિક જોયો કે કમ્પેરેટિવ ડિગ્રી કોને કહેવામાં આવે બરાબર પોઝિટિવ ડિગ્રી કોને કહેવામાં આવે અને સુપરલેટિવ ડિગ્રી કોને કહેવામાં આવે છે તો એમાં સમાનતા દર્શક હોય પછી અધિકતા દર્શક હોય અને પછી સૌથી શ્રેષ્ઠ હોય એના માટે એટલે કે શ્રેષ્ઠતા દર્શક જે ડિગ્રી છે એ આપણે શીખવાની હોય છે જેને ગ્રામરના ટોપિકમાં આપણે ડિગ્રીઝ એવો ઉપયોગ કરીએ છીએ તો ગ્રામરમાં ડિગ્રીઝ મતલબ કે બધી ડિગ્રીઓ આપણે જ્યારે જોઈએ છીએ તો સૌથી પ્રથમ ડિગ્રી આવે છે ને એ પોઝિટિવ આવે છે આપણે અહીંયા ફાઈવ પછી જે 6 એક્ટિવિટી જોઈએ છીએ એની અંદર આપણે જ્યારે જોઈએ કે સરસ રીતે એ આપણે આખું કમ્પ્લીટ ભાવિ અને અલ્પા વિશેનું જાણ્યું પણ પાછું એની જે સરખામણી કરીએ તો સૌથી પહેલી સરખામણી આવે છે આપણે ગ્રામરમાં આ શીખેલા છીએ ફરીથી એને તાજુ કરી લઈએ તો પેલું છે સમાનતા દર્શક એવી રીતે ડિગ્રી આવે છે ગુજરાતીમાં આપણે કહીએ તો બીજી છે એ તો કે અધિકતા દર્શક જે આનાથી થોડું વધારે મતલબ કે બેની હાઈટ સરખી હોય બરાબર પણ એક કરતાં બીજાની હાઈટ થોડીક વધુ છે તો અધિક બતાવવાનું હોય ત્યારે એને અધિકતા દર્શક બરાબર તો એટલે કે કમ્પેરેટિવ પેલું આવે બરાબર કે આપણે બંનેની સરખામણી જોઈએ છીએ પછી આપણે
पॉजिटिव डिग्री लीए छे अने पछी आपणे लीए छे सुपरलेटिव डिग्री એટલે કે એની અંદર શ્રેષ્ઠતા બતાવે છે કે બંને તો છે પણ બધી વસ્તુમાં જે શ્રેષ્ઠ હોય સૌથી સારું એને શ્રેષ્ઠતા દર્શક કહેવામાં આવે છે તો આવી રીતે ત્રણ ડિગ્રીઓ આપણે શીખવાની છે કે માની લો કે ભાવિન અને અલ્પા છે બરાબર એ બંનેની એજ સરખી છે બરાબર એક 19 વર્ષનો છે તો બીજો પણ 19 વર્ષનો છે ફોર એક્ઝામ્પલ તો આપણે એ સમાનતાથી પણ ભાવિન કરતાં અલ્પા છે એ મોટી છે તો એ અધિકતા બતાવી છે બરાબર તો અને સૌથી શ્રેષ્ઠ કે જેને આપણે કહીએ કે સૌથી મોટું કોણ છે બધા ક્લાસના સ્ટુડન્ટમાં ભાવિનને અલ્પાની વાત નથી તો કે સૌથી મોટું છે એ 20 વર્ષની વ્યક્તિ છે ક્લાસની અંદર તો એ શ્રેષ્ઠ થયું કે બધા કરતાં જે પીઠ વ્યક્તિ છે એ કોણ છે તો કે એ શ્રેષ્ઠતા બતાવી છે એટલે એજમાં પણ આપણે એ રીતે કરી શકીએ કોઈ સારું નસલું છે બરાબર કોઈ પણ ગુણ લીધેલા છે કોઈ પણ એમની હાઈટ વધુ છે તો જેની અંદર કંઈક આવા વિશેષણો છે કોઈ નાનો છે કોઈ મોટો છે કોઈ હોશિયાર છે બરાબર તો ક્લાસની અંદર સૌથી હોશિયાર કોણ છે એ બતાવવાનું હોય બરાબર તો એના માટે શ્રેષ્ઠતા દર્શક જે ડિગ્રી છે એનો ઉપયોગ કરવામાં આવે છે જેને આપણે સુપરલેટિવ ડિગ્રી કહીએ છીએ તો એની અંદર આપણે શું કરીએ છીએ તો કે માની લો કે એક ગુણ આપણે વિશેષણ લીધો કે જાનવી છે એક હોશિયાર છોકરી છે તો જાનવી ઇઝ શું આપણે એને કહીશું ક્લેવરેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ તો એ સુપરલેટિવ ડિગ્રી થઈ બરાબર એ જાનવી છે એ એકતા કરતાં વધુ હોશિયાર છે તો એને કઈ ડિગ્રી આપણે કહીશું અધિકતા દર્શક વાત છે બરાબર પણ સમાનતા ક્યારે હોય કે જ્યારે બંને સરખા છે બંનેના ગુણ સરખા આવે છે તો સમાનતા થઈ અધિકતા એટલે થોડુંક બધું છે પણ શ્રેષ્ઠતા એટલે કે બધા કરતાં શ્રેષ્ઠ છે તો આ ત્રણ ડિગ્રીનો ઉપયોગ આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર કરીએ છીએ પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવલી ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે તો અહીંયા એ સમજવાનો આપણે ઉપયોગ કરવાનો છે નાઉ કમ્પેર બોથ અસ બોથ એટલે કે બંનેની સરખામણી કરીએ તો ભાવિ ઇઝ ઓલ્ડર ધેન અલ્પા બેને કમ્પેર કરવાના છે તો કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શક વાત અહીંયા કરવાની છે કે ભાવિન છે એ થોડોક અલ્પા કરતાં વધારે મોટો છે ભાવિન ઇઝ ઓલ્ડર ધેન અલ્પા તો વિશેષણ શું છે કે એ વધુ મોટો છે અથવા તો એનાથી ઉંમર એની વધુ છે બીજું વાક્ય છે અલ્પા ઇઝ ખાલી જગ્યા ધેન ભાવિન મતલબ અલ્પા ઇઝ યંગર ધેન ભાવિન તો બંનેનો મિનિંગ એક જ થાય છે કે ભાવિન છે એ અલ્પા કરતાં મોટો છે અથવા તો અલ્પા છે એ ભાવિન કરતાં થોડી નાની છે તો મતલબ કે થોડીક અધિકતા બતાવી છે કે એના કરતાં બરાબર એક ફ્લેટ છે અને બીજો ફ્લેટ બાજુમાં છે બેની સમાનતા બતાવીએ તો બંનેના સરખા માળ આપેલા છે મતલબ કે એના જે ફ્લોર છે એ કેટલા છે તો કે બબ્બે બેના બબ્બે જ છે પણ ત્રીજો ફ્લેટ જ્યારે ઊભો છે એની સામે ત્યારે આપણે એમ કહીએ કે આ બે ફ્લેટ કરતાં આ ફ્લેટ છે વધુ ઊંચો છે તો એકવાર સમાનતા બતાવી બીજી વખત આપણે અધિકતા બતાવી અને એક ફ્લેટ છે એ સૌથી ઊંચો બતાવ્યો તો એ શું થયું તો કે શ્રેષ્ઠ થયું કે બધા કરતાં આને આ જે આપણે ત્રીજો ચોથો આપણે જોયો ફ્લેટ એ સૌથી ઊંચો છે બરાબર તો એ સમજવા માટે આપણે અહીંયા ભાવિન અને અલ્પાનું એક્ઝામ્પલ લીધું છે અને બ્લેન્ક્સ છે એ આપણે કમ્પ્લીટ કરતી જવાની છે કે ભાવિન ઇઝ ટોલર ધેન અલ્પા ભાવિન છે એ કોણ છે તો કે ટોલર ધેન અલ્પા એ અલ્પા કરતાં ઊંચો છે હવે કોઈ પણ વ્યક્તિની સાથે એનું જ્યારે વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે જ્યારે સરખામણી બતાવવી હોય ત્યારે આપણે એઝ એઝ એવો ઉપયોગ કરીએ બરાબર કે ભાવિન ઇઝ એઝ અલ્પા ભાવિન ઇઝ ટોલ એઝ અલ્પા એઝ કરીને આપણે વાક્ય બનાવીએ છીએ તો એ સરખામણી બતાવે છે પણ એનાથી વધુ હોય ત્યારે આપણે જે વિશેષણનો ઉપયોગ કર્યો છે માની લો કે ટોલ છે આ વિશેષણ ટોલ એટલે ઊંચું તો એ ઊંચો બતાવવામાં આપણે શું કરશું તો કે ઈ આર પ્રત્યય લગાડતું ખાસ ધ્યાન રાખવાનું છે ટોલર ધેન બરાબર અહીંયા વાક્ય શું આવ્યું છે ટોલર ધેન અલ્પા તો કે ભાવિન ઇઝ ટોલર ધેન અલ્પા ભાવિન છે એ અલ્પા કરતાં ઊંચો છે તો અધિકતા બતાવવાની છે તો ઈ આર પ્રત્યય આપણે વિશેષણની સાથે વાપરવાનું છે સ્મોલર ટોલર બરાબર પછી ગ્રેટર
longer, higher, तो बद्धा मां ई आर प्रत्यय लगाड़ीने आपणे अधिकता दर्शक डिग्री ने समझावी शकीए छीए। तो एक खास ध्यानमां राखवानो के कोई पण व्यक्ति के कोई पण मतलब पर्सन छे एनी साथे ज्यारे विशेषणनो उपयोग थयो होय त्यारे आपणे एने ई आर प्रत्यय लगाड़ीने अधिकता दर्शक जे डिग्री छे बतावामां आवे छे, એટલે એ આપણે ખાસ ધ્યાનમાં રાખશું। તો અહીંયા જુઓ બધા જ છે ને એની સાથે વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે ઓલ્ડ તો ઓલ્ડર, યંગ તો યંગર, પછી ટોલ તો ટોલર। તો એ કઈ ડિગ્રી થઈ? તો કે એની કમ્પેરેટિવ ડિગ્રી છે, અધિકતા દર્શક। એની સાથે કમ્પેર કર્યા પછી એમાં શું વધારે છે એ આપણે બતાવીએ છીએ। તો અલ્પા ઇઝ શોર્ટર ધેન ભાવિ, અલ્પા છે એ થોડીક ભાવિ કરતાં નીચી છે અથવા તો એ થોડીક હાઈટમાં ઓછી છે। ભાવિ ઇઝ ફેટર ધેન અલ્પા, ભાવિ છે એ અલ્પા કરતાં થોડોક એનું વેઇટ વધુ છે, આપણે જોયું તો ફેટર એટલે થોડોક જાડો એના કરતાં છે। અલ્પા ઇઝ થિનર ધેન ભાવિ, તો એનો મિનિંગ એક જ થાય છે પણ આપણે એકને ફેટર બતાવીએ છીએ જ્યારે એકને થિનર બતાવીએ છીએ। તો અલ્પા ઇઝ થિનર ધેન ભાવિન, એટલે અલ્પા છે એ ભાવિન કરતાં પતલી છે। ભાવિન્સ હેર ઇઝ શોર્ટર ધેન અલ્પાઝ હેર, ભાવિનના જે વાળ છે એ અલ્પાના વાળ કરતાં થોડા ટૂંકા છે। અલ્પાઝ હેર ઇઝ લોંગર ધેન ભાવિન્સ હેર, અલ્પાના વાળ છે એ ભાવિનના વાળ કરતાં થોડાક લાંબા છે। એટલે શોર્ટર તો કે ટૂંકામાં ટૂંકું, લોંગર તો કે લાંબામાં લાંબું, બરાબર। તો એ અધિકતા બતાવવા માટે આપણે ઈ આર છે એ વિશેષણને લગાવવામાં આવે છે। ટોલ હોય તો ટોલર, સ્મોલ હોય તો સ્મોલર, ગ્રેટ હોય તો ગ્રેટર, બરાબર, પછી શોર્ટ હોય તો શોર્ટર। તો એમાં ઈ આર રીતે લગાડીને આપણે એનો ઉપયોગ કરીએ છીએ। તો હવે આપણે નવું જે વાક્ય છે એની અંદર શું લખશું? તો કે એમાં પણ આપણે એ જ બતાવવાનું છે, ભાવિન્સ ફેમિલી ઇઝ સ્મોલર ધેન અલ્પાઝ ફેમિલી, એટલે જે ભાવિનનું કુટુંબ છે એ અલ્પાના કુટુંબ કરતાં સ્મોલ, તો સ્મોલને ઈ આર લખાયું કે સ્મોલર ધેન કોના કરતાં? તો કે અલ્પાના કુટુંબ કરતાં, તો સ્મોલર ધેન અલ્પાઝ ફેમિલી, બરાબર। તો આપણે વિશેષણને ઈ આર પ્રત્યે લખાયું છે। અલ્પાઝ ફેમિલી ઇઝ બિગર ધેન ભાવિન્સ ફેમિલી, તો ત્યાં આપણે શું લખશું? બિગર ધેન મતલબ કે એના ભાવિનના કુટુંબ કરતાં અલ્પાનું કુટુંબ છે એ વધારે મોટું છે, એટલે અલ્પાઝ ફેમિલી ઇઝ બિગર ધેન ભાવિન્સ ફેમિલી। ભાવિન હેઝ મેની ફ્રેન્ડ્સ એઝ અલ્પા હેઝ, એટલે ભાવિનને જે ઘણા બધા મિત્રો ધરાવે છે એવી જ રીતે કોની કોની જેમ? તો કે અલ્પાની જેમ જ। તો આપણે એઝ એઝનો ઉપયોગ કર્યો અને વચ્ચે આપણે મેની ફ્રેન્ડ્સ લખેલું છે, તો એઝ એઝનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે સમાનતા બતાવવાની હોય, કારણ કે બંનેના જે ફ્રેન્ડ્સ છે એ બંનેના સરખા છે તો સમાનતા બતાવી છે, તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે એઝ એઝનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે ભાવિન હેઝ એઝ મેની ફ્રેન્ડ્સ એઝ અલ્પા હેઝ, બરાબર। એવી જ રીતે લાસ્ટ આપણે સેન્ટેન્સ જોઈએ તો અલ્પા હેઝ એઝ મેની ફ્રેન્ડ્સ એઝ ભાવિન્સ હેઝ, મતલબ કે બંનેની પાસે સરખા જ મિત્રો બંને ધરાવે છે। તો અહીંયા આપણે આગળ જોવાનું છે, નીચે જો બ્રેકેટમાં આપેલું છે, યુઝ ઓલ્ડ, યંગ, ટોલ, શોર્ટ, ફેટ, થિન, લોંગ, શોર્ટ એન્ડ સ્મોલ, બિગ, તો એ બધા વિશેષણો છે એનો આપણે ઉપયોગ કરીને આ સરસ વાક્યોને આપણે બનાવ્યા છે, બરાબર। તો એ ધ્યાનમાં રાખશું કે ત્રણેય ડિગ્રીનો ઉપયોગ કેવી રીતે થાય? અહીંયા આપણે બે ડિગ્રી સમજ્યા છે, પણ સુપર લેટિવ ડિગ્રી કે સૌથી શ્રેષ્ઠ બતાવવાનું હોય ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે શ્રેષ્ઠતા બતાવવાની છે, તો કે માની લો કે અલ્પા છે એ વધુ સુંદર છે, અથવા તો એક્સ વાય ઝેડ કોઈ પણ શીખવાનું નામ લઈએ તો એમાં આપણે શું લખીએ? તો કે શિલ્પા ઇઝ, માની લો કે ટોલ છે, ટોલ એટલે ઊંચી, શિલ્પા ઇઝ ટોલ, શિલ્પા છે એ ઊંચી ચોપડી છે, પણ જ્યારે સુપરલેટિવ બતાવવાનું હોય ત્યારે આપણે એને ઈએસટી પ્રત્યે લગાડીએ છીએ, શિલ્પા ઇઝ ટોલેસ્ટ ઇન ધ ક્લાસ। તો એનો મિનિંગ શું થયો? કે અલ્પા છે એ આખા વર્ગખંડની અંદર ઊંચી
છે બરાબર તો એની જે ટોલ છે એનું વિશેષણ છે કે એ ઊંચી છે પણ કેવી ઊંચી છે ઈએસટી લગાવ્યું છે સુપરલેટિવ ડિગ્રી છે સૌથી ઊંચી છે ક્લાસમાં તો સૌથી શ્રેષ્ઠ બતાવવાનું હોય શ્રેષ્ઠતા દર્શક ત્યારે આપણે જે વિશેષણ છે એને આપણે ઈએસટી પ્રત્યે લગાવીને એને શ્રેષ્ઠતા દર્શક ડિગ્રી આપણે બનાવીએ છીએ તો એ ડિગ્રીનો ઉલ્લેખ આપણે નથી કરેલો પણ એ શીખવા માટે તમને આજે મેં ટોપિક સમજાવી દીધો ગ્રામરનો ફરીથી આપણે રિપીટ કર્યો કે કેવી રીતે સુપરલેટિવ ડિગ્રી હોય છે પછી કમ્પેરેટિવની ડિગ્રી હોય છે અને કેવી રીતે પોઝિટિવ ડિગ્રી બતાવવાની હોય છે તો ત્રણે ત્રણ ડિગ્રીનો ઉપયોગ આપણે કરી શકીએ સી પાર્ટમાં જુઓ નાવ વર્કિંગ પેર્સ તમારે જૂથમાં કામ કરવાનું છે બરાબર રાઇટ યોર ડિટેલ્સ એન્ડ યોર ફ્રેન્ડ્સ ડિટેલ્સ ઇન ધ ટેબલ તમારી અને તમારા મિત્રની જે કંઈ માહિતી હોય છે એમાં તમારે બતાવેલી છે કે ડિટેલ્સ એન્ડ યોર ફ્રેન્ડ્સ ડિટેલ્સ ઇન ધ ટેબલ એ આજે અહીંયા ત્રણ કોલમવાળું ટેબલ આપ્યું છે એમાં જુઓ એ આપેલું છે અને યુ કેન એડ મોર અને મોર એટલે કે વધારે તો તમારે વધારે એમાં ઉમેરવાનું તમે શું ઉમેરી શકો છો તો અહીંયા જુઓ ડિટેલ્સ છે યુ પહેલી કોલમ એટલે તમે અને યોર ફ્રેન્ડ એટલે તમારા મિત્રની બીજી કોલમ આપેલી છે તો એ જ શું છે તમે જુઓ છો તો કે એકની 12 છે અને બીજાની કેટલી છે તમારા મિત્રની તો કે 15 છે હાઇટમાં તો કે તમારી 150 સેન્ટીમીટર છે તમારા ફ્રેન્ડની 155 સેન્ટીમીટર છે તો કિલોગ્રામ જ્યારે વજન આપ્યું છે તો એને શું આપણે કહીશું તો કે વેઇટ તો કે 45 કિલોગ્રામ તમારું હોય તો એનાથી 48 કિલોગ્રામ છે એ તમારા ફ્રેન્ડનું છે પછી તો કે 4 મેમ્બર્સ અને 6 મેમ્બર્સ તો એ શું કહીશું આપણે તો કે ફેમિલી ડિટેલ્સ છે કે કુટુંબના સભ્યો તમારા 4 છે જ્યારે તમારા ફ્રેન્ડના છે એ 6 છે પછી 6 અને 4 ખાલી આપેલા હોય તો એ શું છે તો કે ફ્રેન્ડ્સ છે તો કે એકના 6 છે અને બીજાના 4 ફ્રેન્ડ્સ છે પછી ઘર છે તો કે આમાં 3 રૂમ છે અને યોર ફ્રેન્ડ તમારા મિત્રને ઘરે 2 રૂમ આપેલા છે તો આવી રીતે આ ટેબલ ઉપરથી તમે વાક્યો પણ બનાવી શકો બરાબર કે મારા કરતાં મારા ફ્રેન્ડના જે કુટુંબના સભ્યો છે એ વધુ છે તો અધિક બતાવવાનું બરાબર તો ક્રિયાપદની સાથે ઈ આનો ઉપયોગ કરીને તમે એને બતાવી શકો મેમ્બર્સ છે ફેમિલી મેમ્બર્સ એ પણ વધુ બતાવવાના હોય ત્યાર પણ તમે અધિકતા દર્શક ઉપયોગ કરી શકો તેના વાક્યો પણ સરસ રીતે બનાવી શકો છો એક્ટિવિટી 7 જે આપેલી છે લાસ્ટ આપણે 5 અને 6 કમ્પ્લીટ કરી સાતમી જે એક્ટિવિટી છે એની અંદર તમને એક પિક્ચર તમારી બુકમાં આપેલું છે ફ્રેન્ડ્સ ડુ યુ નો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 બરાબર એક શૈક્ષણિક એવી જે પ્રવૃત્તિ છે 2009ની બરાબર એની અંદર ડુ યુ નો રાઇટ તમે એના જે મત છે મતલબ એના હકો છે એના વિશે જાણો છો ગિવ્સ યુ સમ રાઇટ્સ અહીંયા આપે છે થોડા ઘણા એ મતોની વાત છે હિયર આર સમ અહીંયા થોડાક આપેલા છે રીડ ધેમ એન્ડ ટેલ યોર ફ્રેન્ડ્સ એ તમે સારી રીતે એને બધાને જેટલા પણ એના રાઇટ હકો આપેલા છે તમે સારી રીતે વાંચો એન્ડ ટેલ યોર ફ્રેન્ડ્સ ઓર પેરેન્ટ્સ મતલબ કે તમારા માતા પિતાને અથવા તો તમારા મિત્રોને તમારે કહેવાના છે અબાઉટ ધેમ તેમના વિશે તમારે બધી જ માહિતી તમારા મિત્રોને આપવાની છે કે કયા કયા હકો તમને મળે છે તો એ પિક્ચરમાં એ જોઈ અને તમારે જાતે તમારે એ નક્કી કરીને તમારા મિત્રોને તમારે શેર કરવાનું છે કે કયા કયા હકો આપણને મળે છે બરાબર એના વિશે તમારે ચર્ચા કરવાની છે એટલે પિક્ચર સારી રીતે ઓબ્ઝર્વ કરી અને એ તમે જે એટલા રાઇટ્સ છે આપણા એ થોડા ઘણા તમારે લખવાના તમારી જાતે છે તો અહીંયા 5 6 અને 7 આપણી એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે તમારું 8મા ધોરણનું જે 5મું યુનિટ છે એ આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ જેમાં આપણે ગ્રામરના ટોપિક પણ સમજી લીધો એક્ટિવિટી દ્વારા બરાબર અને જાતે બનાવવાના જે કંઈ પેરેગ્રાફ છે એ પણ તમને આગલી એક્ટિવિટીમાં કીધા છે તો 1-7 એક્ટિવિટીનો જે આ ત્રીજો ભાગ છે એ આપણે આજે કમ્પ્લીટ કર્યો છે એટલે આ સરસ મજાની જે એક્ટિવિટી છે એ
કે ફરીથી તમે વાંચીને એનો મહાવરો કરજો, સરસ રીતે વાંચવાનો પ્રયત્ન કરજો ઇંગ્લિશને, અને પછી તમે જે આન્સર છે ફિલઅપ કરો છો તો એ બ્રેન્સ છે પેરેગ્રાફ લખવાના છે એને ઘરે લખવાની પ્રેક્ટિસ કરજો. ખાલી વાંચવાનું નથી, ખાલી સમજવાનું નથી, પણ લખશો એટલું તમને બધું યાદ રહેશે. એટલે હંમેશા રાઇટિંગની પણ પ્રેક્ટિસ તમારે કરતા રહેવાની છે. આ વિડીયોને તમે રિફર કરીને રિવિઝન કરી શકો, રિફર કરી શકો, સારી રીતે સમજી શકો. એટલે આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સારી રીતે મહેનત કરતા રહો. All the best and thank you.